हेलो फ्रेंड्स, वेलकम टू ऑल ऑन स्टडी सफर प्लेटफॉर्म। विद्यार्थी मित्रों, नीट एग्जाम 2021 એટલે કે 12 સપ્ટેમ્બર ગઈ કાલે લેવાયેલી નીટ એક્ઝામનું પેપર પૂર્ણ થયા પછી ઘણા બધા સ્ટુડન્ટ્સને એક જ પ્રશ્ન છે, અને એ છે પેપરનું સોલ્યુશન, કે અમને પેપર સોલ્યુશન કરવું છે, અમને કેટલા માર્ક્સ આવ્યા છે અમારે જોવું છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારા એ ક્વેશ્ચનનો આન્સર લઈને આજે આપણે આવી ગયા છીએ, અને આજના વિડીયોની અંદર આપણે ઓનલી ફોર કેમિસ્ટ્રીના બધા જ ક્વેશ્ચનનું સોલ્યુશન કરીશું એના સાચા જવાબ સાથે। તો ચલો સ્ટાર્ટ કરીએ। બીજું વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા આપણે P6 નંબરની જે સિરીઝ છે એ પેપરનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ સોલ્યુશન। 51 નંબરનો ક્વેશ્ચન, જે પહેલો ક્વેશ્ચન છે કેમિસ્ટ્રીનો, અને આમ આખા પેપરની વાત કરીએ તો 51 નંબરનો ક્વેશ્ચન છે। જોઈએ, ઇથેનનો સૌથી ઓછો સ્થાયી સંરૂપીનો દ્વિતલ કોણ શું છે? તો આન્સર આપશે વિદ્યાર્થી મિત્રો 0° આવશે। એના પછી ક્વેશ્ચન નંબર 52, ઘન અવસ્થા અને બાષ્પ અવસ્થામાં બેરેલિયમ ક્લોરાઇડના બંધારણો શોધો। એટલે અહીંયા અનુક્રમે લખવાના છે, ઘન અવસ્થાની અંદર BaCl2 ડાયમર, અને એની અંદર બાષ્પ અવસ્થામાં એ રેખીય બંધારણ ધરાવે છે। એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન, એવું સંયોજન ઓળખી બતાવો કે જે હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને આલ્કલીમાં દ્રાવ્ય થાય તેવું ઘન આપે છે। તો વિદ્યાર્થી મિત્રો, આન્સર આવશે CH3CH2NH2, એટલે કે 4 નંબરનો આન્સર। એના પછી નેક્સ્ટ જોઈએ, અનંત મંદતાએ NaCl, HCl અને CH3COONa ની મોલર વાહકતા અનુક્રમે 126.45, 426.16 અને 91 સેકન્ડ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ છે। તો અનંત મંદતાએ CH3COOH ની મોલર વાહકતા શું છે? તમારા જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આન્સર આવશે 390.71 સેકન્ડ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ। એના પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, એક્ઝાગોનલ આદિમ એકમ કોષમાં સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા માટે સાચો વિકલ્પ પસંદ કરો। તો વિદ્યાર્થી મિત્રો, આન્સર આવશે 1, એટલે કે સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા થશે 12 અને અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા થશે 6। એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ટ્રિટ્રિયમ અને હાઇડ્રોજનનો રેડિયો એક્ટિવ સમસ્થાનિક છે તે નીચે આપેલા કણોમાંથી કોનું ઉત્સર્જન કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, આન્સર આવશે બીટા કણ। નેક્સ્ટ ક્વેશ્ચન, એક કાર્બનિક સંયોજન 78% વજનથી કાર્બન અને બાકીના હાઇડ્રોજનની ટકાવારી ધરાવે છે, તો આ સંયોજનના પ્રમાણસૂચક સૂત્ર માટે સાચો વિકલ્પ શું છે? અહીંયા આપણને પરમાણીય વજન કાર્બન માટે 12, એટલે કે પરમાણીય ભાર કાર્બનનો 12 અને હાઇડ્રોજન માટે 1 આપેલો જ છે। તો કેલ્ક્યુલેશનના અંતે આપણને આન્સર મળે 4, એટલે કે CH3, પ્રમાણસૂચક સૂત્ર થશે CH3। એના પછી નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયામાં બનતા કાર્બનિક સંયોજનનું IUPAC નામ શું છે? અહીંયા આપણને એસિટોન આપેલો છે, અને એની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ રિએજન્ટ અને સૂકા ઇથરની હાજરીમાં, આ ઉપરાંત H2O અને એસિડિક નેચરની હાજરીમાં ની પ્રક્રિયા કરવાની છે, અને નિપજ શું મળશે એ આપણે આન્સર કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આન્સર આવશે 1,2-મિથાઇલ બ્યુટેન 2-ઓલ। એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, બોઇલના નિયમના આલેખીય પ્રદર્શન માટે સાચો વિકલ્પ પસંદ કરો કે જે જુદા જુદા તાપમાનો પર વાયુના દબાણ વિરુદ્ધ કદનો આલેખ દર્શાવે પ્રદર્શિત કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આન્સર આવશે 1, જે ફર્સ્ટ નંબરનો ગ્રાફ છે એ આપણો આન્સર થશે। એના પછી વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની, 2,4,6-ડાયમિથાઇલ ડેકા ફોર
साचु बंधारण शू छे? तो विद्यार्थी मित्रों आंसर आवशे 2। अहीं जे बॉक्स करीने आप्या छे ए आपणा आंसर छे। एना पछी वात करीए नेक्स्ट क्वेश्चन, सूची 1 अने सूची 2 ने जोड़ो, तो आंसर आपणो शुं हशे? अहीं आपणने सूची 1 नी अंदर बधा ज संयोजनो आपेला छे अने सूची 2 नी अंदर एना आकार आपेला छे। तो विद्यार्थी मित्रों ज्यारे पण कोई पण बोर्ड एग्जाम होय, गुजकेट होय के पछी नीट एग्जाम होय, आ रीतना संयोजनना आकार छे पूछाता ज होय छे। अहींया आपणे जोईए आंसर, तो अहींया ए छे एनी अंदर 4 નંબરનો એટલે PCL5 છે, એનો આકાર થશે ત્રિકોણીય દ્વિપિરામિડલ। ત્યારબાદ SF6 છે તો એનો આકાર થશે અષ્ટફલકીય। નેક્સ્ટ BRF5 છે તો એનો આકાર થશે સમતલીય પિરામિડલ, અને BF3 છે તો એનો આકાર થશે સમતલીય સમત્રિકોણ। તો આન્સર આપણો આવશે 2। એના પછી નેક્સ્ટ વાત કરીએ, વાત ભઠ્ઠીમાં પ્રાપ્ત કરી શકાય તેવું મહત્તમ તાપમાન શોધો, બુકનો બેઠો જ ક્વેશ્ચન છે। તો અહીંયા આન્સર આપણો આવશે 2 1200 કેલ્વિન સુધી। એના પછી નીચે આપેલ પૈકી કયું એક આદર્શ વાયુના 1 મોલ માટે CP અને CV વચ્ચેનો સાચા સંબંધ માટેનો સાચો વિકલ્પ દર્શાવે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આન્સર આવશે 3, CP માઇનસ CV ઇઝ ઇક્વલ ટુ R। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નીચે બે વિધાનો આપેલા છે જેની અંદર આપણને કીધું છે HF < HCl < HBr < HI આપેલ ક્રમ પ્રમાણમાં એસિડ સામર્થ્ય વધે છે, અને બીજું જે વિધાન છે એની અંદર આપણને કહ્યું છે કે સમૂહમાં નીચે જઈએ તેમ ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન તત્વોનું કદ વધે છે, HF HCl HBr અને HIનું બંધ સામર્થ્ય ઘટે છે અને તેથી એસિડ સામર્થ્ય વધે છે। તો અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા વિધાન 1 અને વિધાન બંને સાચા છે એટલે આપણો આન્સર આવશે 2। નેક્સ્ટ ક્વેશ્ચન, ટિન્ડલ અસર પ્રદર્શિત કરે છે વિધાન માટે સાચો વિકલ્પ પસંદ કરો, તો કોણ પ્રદર્શિત કરે છે? સ્ટાર્ચ દ્રાવણ, એટલે આપણો ફાઇનલ આન્સર આવશે 4। એના પછી નેક્સ્ટ, બ્રેવિસ લેટાઇઝ એકમ કોષમાં બધા જ ડી પ્રકારોમાં અંતઃ કેન્દ્રિત એકમ કોષ, સોરી ડી નથી 14 છે, બ્રેવિસ લેટાઇઝ એકમ કોષમાં બધા જ 14 પ્રકારોમાં અંતઃ કેન્દ્રિત એકમ કોષની સંખ્યા માટે સાચો વિકલ્પ શોધો। તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આપણે અહીંયા યુનિટનું ઘન અવસ્થાનું સોલ્યુશન કરાયું ત્યારે જ મેં તમને કીધું હતું કે કોષ્ટક છે એ વેરી વેરી મોસ્ટ IMP છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આન્સર આવશે 1, એટલે કે 3rd નંબર છે એ આન્સર આવશે, 3rd આન્સર છે અને 1 નંબર છે એ। એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલ પ્રક્રિયાઓમાંથી કઈ એક ધાતુ વિસ્થાપન પ્રક્રિયા છે સાચો વિકલ્પ પસંદ કરો, તો વિદ્યાર્થી મિત્રો આન્સર આવશે 3। એની અંદર જે 3 નંબરની પ્રક્રિયા છે એ વિસ્થાપન પ્રક્રિયા છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, એ ગિવ્સ બી પ્રક્રિયા માટે પ્રક્રિયાની એન્થાલ્પી -4.2 કિલોજુલ પર મોલ અને સક્રિયકરણ એન્થાલ્પી 9.6 કિલોજુલ પર મોલ છે, પ્રક્રિયા માટેની સાચી સ્થિતિમાં છબી વિકલ્પમાં દર્શાવેલ છે? તો વિદ્યાર્થી મિત્રો આન્સર આવશે 3। એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ટી કેલ્વિન પર ડાયમિથાઇલ એમાઈનો PKB અને એસિટિક એસિડનો PKA અનુક્રમે 3.27 અને 4.77 છે, તો ડાયમિથાઇલ એમોનિયમ એસિટેટ દ્રાવણની pH માટે સાચો વિકલ્પ શું છે? તો આન્સર આવશે 7.75। નેક્સ્ટ જોઈએ, 2-bromopentaneની ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયામાં મુખ્ય નિપજ પેન્ટ-2-ઇન બને છે, આ બનતી નિપજ આધારિત છે તે ખાલી જગ્યા છે એ શેના આધારે છે? તો સેટઝેવનો નિયમ આધારિત છે। એના પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, યોગશીલ બહુલીકરણ વડે નીચેનામાંથી કયો એક બહુલક બ
बनावी शकाय छे। तो अहींया विद्यार्थी मित्रों टेफ्लॉन, टेफ्लॉन बनावी शकाय योगशील बहुलीकरण वडे। एना पछी नेक्स्ट छे आरबीसी उणप, એટલે કે ખામી એ રોગ નીચેનામાંથી કઈ ઉણપના કારણે થાય છે? તો એ છે એ વિટામિન બી 12 ની ઉણપના કારણે થાય છે। એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 10 ગ્રામ ગ્લુકોઝ અને 250 ml પાણીમાં 10 ગ્રામ યુરિયા અને 250 ml પાણીમાં P2 અને 10 ગ્રામ સુક્રોઝ અને 250 ml પાણીમાં P3 ઓગાળીને દ્રાવણો બનાવવામાં આવ્યા, તો આ દ્રાવણોનો અભિસરણ દબાણનો ઘટતો ક્રમ માટેનો વિકલ્પ પસંદ કરો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આન્સર આવશે 2, P2 greater than P1 greater than P3। એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ઉમદા વાયુ એટલે કે નિષ્ક્રિય વાયુને તેમની સક્રિયતા પ્રત્યેની નિષ્ક્રિયતાને લીધે નામ આપવામાં આવેલ છે, તેમના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખી બતાવો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આન્સર આવશે 3, કે ઉમદા વાયુ ખૂબ જ ઊંચું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે। એ કેવું છે? ખોટું છે, એમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોતા નથી। એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નીચે બે વિધાનો આપેલ છે, એની અંદર વિધાન નંબર 1 એસ્પિરિન અને પેરાસિટામોલ એ નિંદ્રાકારી વેદનાહારક વર્ગનું છે। એના પછી બીજા નંબરનું જે વિધાન છે એની અંદર કહ્યું છે કે મોર્ફિન અને હેરોઇન એ નિંદ્રાકારી વેદનાહારો નથી। ઉપરના વિધાનો સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો। તો આન્સર આવશે 3, એટલે કે બંને વિધાન 1 અને 2 બંને કેવા છે? ખોટા છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નીચે આપેલી પદ્ધતિઓમાંથી કઈ એકનો ઉપયોગ અતિ શુદ્ધ ધાતુ કે જે ઓરડાના તાપમાન પર પ્રવાહી હોય તેને મેળવવામાં થાય છે? તો શું? નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ। એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, CX બંધની બંધ એન્થાલ્પીની સાચી શ્રેણી શોધો। તો અહીંયા 3 આવશે, મિથાઇલ ફ્લોરોમિથેન ગ્રેટર દેન ક્લોરોમિથેન ગ્રેટર દેન બ્રોમોમિથેન ગ્રેટર દેન આયોડોમિથેન, એ 3rd નંબર જે છે એ આપણો આન્સર છે। એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, સંયોજન કે જે મધ્યવયતા એટલે કે મેટામેરેથમ પર પ્રદર્શિત કરે છે તે શોધો। તો આન્સર આવશે 4, C4H10O। એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન, ઇથિલિન ડાયામાઇન ટેટ્રા એસિટેટ એટલે કે EDTA આયન એ શું છે? તો એ 4 ઓક્સિજન અને 2 નાઇટ્રોજન દાતા પરમાણુઓ સાથેનો 6th દંતીય લિગેન્ડ છે। આન્સર આપણો આવશે 2। એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નીચેના કારણે ઝિર્કોનિયમ અને હોફમેનિયમ એ સરખી પરમાણીય અને આયનીય ત્રિજ્યાઓ ધરાવે છે તે શોધો। તો શેના કારણે? લેન્થેનોઇડ સંકોચનના કારણે। નેક્સ્ટ પ્રશ્ન, BF3 એ સમતલીય અને ઇલેક્ટ્રોનની ઉણપવાળું સંયોજન છે, મધ્યસ્થ પરમાણુનું સંકરણ અને તેની આજુબાજુ આસપાસ ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે શોધો। તો સંકરણ થશે sp2 અને ઇલેક્ટ્રોન થશે 6, અહીંયા આન્સર આપણો આવશે 4। એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નીચે આપેલી રાસાયણિક પ્રક્રિયાની મુખ્ય નિપજ શોધો। રાસાયણિક પ્રક્રિયા છે CH3 CH CH3 CH ડબલ બોન્ડ CH2 પ્લસ HBr, જેની પ્રક્રિયા C6H5CO2 ની હાજરીમાં કરવાની છે, એટલે નિપજ આપણને શું મળશે? તો અહીંયા આપણને નિપજ તરીકે 2 નિપજ મળશે, એટલે કે CH3CH CH3 CH2 CH2 Br આપણને નિપજ તરીકે મળશે। એટલે આ જે છે ક્વેશ્ચન એ ખાસ અસર આધારિત છે અથવા એન્ટી માર્કોનિકોફ નિયમના આધારે નિપજ મળે છે। એના પછી જોઈએ, નીચે આપેલ પૈકી ખોટું વિધાન શોધો। તો ખોટું વિધાન શું છે? કે એક્ટિનોઇડ એ ખૂબ જ સક્રિય ધાતુઓ હોય છે કે જ્યારે તેને સૂક્ષ્મ વિભાજિત કરવામાં આવી હોય છે, તો એ તો સાચું છે। નેક્સ્ટ છે, તત્વથી તત્વ માટે એક્ટિનોઇડ સંકોચન એ લેન્થેનોઇડ સંકોચન કરતાં વધારે છે, એ પણ સાચું છે। ઘન અવસ્થામાં
તો એ રોંગ છે અને લેન્થેનોઇડ એ ઉષ્મા અને વિદ્યુતના સારા વાહકો છે તો એ પણ રાઈટ છે તો આપણો આન્સર આવશે 3 કેમ કે આપણને ખોટું વિધાન શોધવાનું કહ્યું છે એના પછી વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન નીચે આપેલા આલ્કલાઇન અર્થ ધાતુ હેલાઇડો પૈકી કોઈ એક સહસંયોજક અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે તે શોધો તો એ કોણ આવશે બેરેલિયમ ક્લોરાઇડ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો કેમિસ્ટ્રી પેપર છે એનો વિભાગ એ કમ્પ્લીટ થાય છે ત્યારબાદ જોઈએ વિભાગ બીના સોલ્યુશન જેની અંદર આપણે 86 નંબરનો ક્વેશ્ચન જોઈએ 45 સેલ્સિયસ પર બેન્ઝીનથી ઓક્ટેનના મોલર ગુણોત્તર 3:2માં દ્રાવણના બાષ્પ દબાણના મૂલ્યો માટેનો સાચો વિકલ્પ પસંદ કરો અહીંયા આપણને બેન્ઝીન માટે બાષ્પ દબાણ આપ્યું છે 45 સેલ્સિયસે 280 mm એચજી અને ઓક્ટેનનું આપણને બાષ્પ દબાણ આપેલું છે 420 mm એચજી અને વાયુ એ આદર્શ છે એ રીતે ધારી લેવાનું છે તો આન્સર આપણો આવશે 4 એચજી નું અંસ થશે 336 mm એચજી બાષ્પ દબાણ એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન સમતાપીય પરિસ્થિતિ હેઠળ એક આદર્શ વાયુના અપ્રતિવર્તીય વિસ્તરણ માટે સાચો વિકલ્પ શું છે તો અહીંયા આપણે નેક્સ્ટ જોઈશું જો અહીંયા 4 નંબરનો આપણો આન્સર આવશે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 0 ડેલ્ટા એસ કુલ નોટ ઇક્વલ ટુ 0 4 છે આપણો આન્સર છે નેક્સ્ટ ક્વેશ્ચન નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયામાં મધ્યવર્તી સંયોજન એક્સ શોધો તો અહીંયા આપણને ટોલ્યુઇન આપેલો છે એની પ્રક્રિયા આપણે CrO2 Cl2 સાથે CS2ની હાજરીમાં કરાવીશું એટલે એક્સ આપણને નિપજ મળશે અને એની પ્રક્રિયા S3O ની હાજરીમાં કરાવતા આપણને ફાઇનલ નિપજ મળશે અહીંયા આપણે દર્શાવવાનું છે કે આપણે મધ્યવર્તી જે નિપજ એક્સ છે એ શું છે તો વિદ્યાર્થી મિત્રો આન્સર આવશે 2 એની અંદર બેન્ઝીન રિંગ ઉપર CH કૌંસની અંદર O Cl O H Cl2 ટ્વાઇસ એટલે કે 2 જે છે આપણો આન્સર છે એના પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન 0 સેલ્સિયસ પર 1 લિટરના કુલ કદમાં 4 ગ્રામ O2 અને 2 ગ્રામ H2ના મિશ્રણની મર્યાદામાં કુલ દબાણ માટેના સાચો વિકલ્પ પસંદ કરો અહીંયા R આપણને આપેલો છે 0.082 એટમોસ્ફિયર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ અને તાપમાન આપણને આપેલું છે 273 કેલ્વિન તો આન્સર આવશે ફાઇનલ આન્સર છે એ 4 થશે 25.18 એના પછી નેક્સ્ટ જોઈએ નીચે આપેલી આયનોની જોડીઓમાંથી કઈ એક સમ ઇલેક્ટ્રોનીય જોડી નથી તો અહીંયા આન્સર આવશે 1 Fe+2 અને Fe Mn+2 નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ CH3CH2COO-Na+ એના પછી ગીવ્સ NaOH અને ઉષ્માની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે તો નિપજ તરીકે આપણને ઇથેન અને સોડિયમ કાર્બોનેટ મળે છે પણ અહીંયા એક જે પ્રક્રિયા માટે જરૂરી મધ્યવર્તી પ્રક્રિયા માટે જે જરૂરી છે એ શેની જરૂર પડશે તો ઉપરની પ્રક્રિયાને ધ્યાનમાં લો અને ખૂટતો પ્રક્રિયક રસાયણ ઓળખી બતાવો તો એ જે ખૂટતો રસાયણ છે એ કેલ્શિયમ ઓક્સાઇડ છે કારણ કે અહીંયા NaOH+CaO NaOH+CaO જેને આપણે શું કહીએ છીએ સોડા લાઇમ અને સોડા લાઇમની હાજરીમાં પ્રક્રિયા કરવાની હોય છે એટલે અહીંયા CaO છે એ ખૂટતું રસાયણ છે નેક્સ્ટ જોઈએ નીચે આપેલા અણુઓમાં કયાની પ્રકૃતિ અધ્રુવીય છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આન્સર આવશે SbCl5 હવે તમને એવો પ્રશ્ન થાય કે SbCl5ની અંદર ક્લોરિન અને એન્ટીમની બંનેની વિદ્યુત ઋણતા અલગ છે તો કેમ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે દ્વિધ્રુવીય ચાકમાત્રાવાળો જે કોન્સેપ્ટ છે એ લાગુ પાડવાનો છે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન પ્રથમ ક્રમ પ્રક્રિયાનો આર્હેનિયસ આલેખ કે જે LnKa વિરુદ્ધ 1/T નો ઢાળ -5×10³ કેલ્વિન છે પ્રક્રિયાના Eaનું મૂલ્ય શું છે તમારા જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો
तो अहीं आंसर आवशे विद्यार्थी मित्रों 241.5 किलो जूल पर मोल। नेक्स्ट क्वेश्चन, सूची वन अने सूची टू ने जोड़वानी छे, तो अहीं विद्यार्थी मित्रों आंसर नी अंदर तमारे लखवानू छे ए छे एनी साथे फोर जोड़ाशे, एटले जे ए छे एनी साथे फोर एटले के 2SO2 प्लस O2 गिव्स 2SO3, ए शू छे ट्रोपोस्फियरिक प्रदूषण छे। नेक्स्ट छे बी साथे थर्ड नंबर एटले HOCl छे, ए छे ओजोन ना गाबड़ा माटे जवाबदार छे। नेक्स्ट सी साथे वन एटले के CuCO3 प्लस H2SO4 ए एसिड वर्षा छे। अने नेक्स्ट डी छे NO2 गिव्स सूर्यप्रकाशनी हाजरीमां NO प्लस O बने छे, तो ए शू छे धूम्र धुम्मस छे। तो फाइनल आंसर आपणो छे 4। नेक्स्ट जोईए सूची 1 अने सूची 2 ने जोड़ो, तो अहीं पण आपणे ए छे एनी साथे 2 એટલે કે બેન્ઝીનની પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડ અને HCl આ ઉપરાંત નિર્જળ AaCl3 પ્લસ CuCl ની હાજરીમાં કરવામાં આવે, તો એ પ્રક્રિયા છે એ ગેટરમેન પ્રક્રિયા છે। નેક્સ્ટ બીની સાથે 3 એટલે કે અહીંયા આપણને જોઈએ છીએ કે RCOCH3ની પ્રક્રિયા NaOH સાથે કરવામાં આવે, તો એ પ્રક્રિયાને આપણે હેલોફોર્મ રિએક્શન કહીએ છીએ। નેક્સ્ટ સી સાથે 4 એટલે કે RCH2OH પ્લસ RCOOHની પ્રક્રિયા સાંદ્ર H2SO4 સાથે થાય, તો સી એના સાથે 4 એટલે કે એ પ્રક્રિયાને આપણે એસ્ટરીકરણ પ્રક્રિયા કહીએ છીએ। અને ડી છે તો એની સાથે ફર્સ્ટ એટલે કે હેલ વોલાર્ડ ગેલેસ્કી પ્રક્રિયા થશે, આન્સર આપણો આવશે ફર્સ્ટ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, સૂચિ 1 અને સૂચિ 2 ને જોડો, તો અહીંયા આપણે આપણને ચુંબકીય ચાક માત્રા શોધવાનું કહ્યું છે, અને ચુંબકીય ચાક માત્રા શોધવાનો એક પ્રશ્ન તો હોય જ છે, આવું અગાઉ હું કહી ચૂકી છું। નેક્સ્ટ અહીંયા આપણે જોડીએ સૂચિને ફર્સ્ટ એટલે એફિશિયન્સી 6 છે એની ચુંબકીય ચાક માત્રા થશે 1.73 બોહર મેગ્નેટોન। નેક્સ્ટ બી એની એટલે કે Fe H2O6ની ચાક માત્રા થશે 5.92 બોહર મેગ્નેટોન, એફિશિયન્સી 6 છે તો એની ચુંબકીય ચાક માત્રા થશે 0 બોહર મેગ્નેટોન, અને ડી Fe H2O6+2 છે તો એની ચુંબકીય ચાક માત્રા થશે 4.90 બોહર મેગ્નેટોન। અહીંયા વિદ્યાર્થી મિત્રો Fe H2O6+3 છે અને લાસ્ટ છે Fe H2O6+2 છે, તો અહીંયા ફાઇનલ આન્સર આવશે 1। નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયામાં બનતી નિપજ શોધો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને પ્રક્રિયક આપ્યો છે એની પ્રક્રિયા NaBH4 અને ઇથેનોલની હાજરીમાં કરાઈશું, એટલે ફાઇનલ નિપજ આપણને મળશે જે એ નંબરનો ફર્સ્ટ જે છે આપણો આન્સર છે। એના પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલ ગોઠવણીમાંથી કઈ એક આપેલ શ્રેણી તેની સામે દર્શાવેલ ગુણધર્મ પ્રમાણે કડકાઈથી પાલન થતું દર્શાવતું નથી, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આન્સર આવશે 3 H2O < H2S < H2SE < H2TE, એના pKa મૂલ્યનો વધારો થાય એ કેવું છે, એ રોંગ છે। નેક્સ્ટ ક્વેશ્ચન, 0.007 મોલર એસિડિક એસિડની મોલર વાહકતા 20 સેકન્ડ સેન્ટીમીટર² પર મોલ છે, એસિટિક એસિડનો વિયોજન અચળાંક શું છે, સાચો વિકલ્પ પસંદ કરો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 4 છે સાચો વિકલ્પ છે 1.75 × 10⁻⁵ મોલ પર લિટર ફાઇનલ આન્સર છે। અને કેમિસ્ટ્રીના પેપરનો લાસ્ટ ક્વેશ્ચન જોઈએ, નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયા શ્રેણીમાં પ્રક્રિયક R શોધો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને જો પ્રક્રિયક આપેલા છે એની અંદર આપણે શું શોધવાનું છે, પ્રક્રિયક R છે એ શું છે આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આન્સર આપણો આવશે 3rd CH3CH2OH એટલે કે ઇથેનોલ છે ફાઇનલ આન્સર થશે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કેમિસ્ટ્રીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કમ્પ્લીટ થાય છે।
તમે તમારા જવાબો છે એ પેપર થ્રુ ચેક કરી શકો છો અને જાણી શકો છો કે તમારે કેટલા માર્ક્સ આવ્યા છે. ઓકે, ચલો થેન્ક્સ ફોર વોચિંગ, મળીશું નેક્સ્ટ ક્વેશ્ચનના સોલ્યુશન લઈને. ચલો બાય. બીજું વિદ્યાર્થી મિત્રો, ખાસ એ કહેવાનું કે જો વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, તેમજ મેક્ઝિમમ તમારા ફ્રેન્ડ સર્કલની અંદર આ વિડીયોને શેર કરો. ચલો બાય.